तो आज वडाप्रधान नरेन्द्र मोदी 71मो जन्म दिवस छे। आ प्रसंगे मंतव्य न्यूज की टीम जे छे ते वडाप्रधान मोदी ना मादरे वतन वडनगर पहुंची छे, ज्यां चा ना व्यवसाय थी मांडीने पीएम सुधी नी मोदी नी जे सफर रही छे ते रसप्रद छे। मोदी पोताना पिता ने चा नी दुकान में मदद करता हता। स्कूल माथी छूट्या बाद पीएम मोदी चा नी दुकान पर जई अने पोताना पिता ने मदद करता हता। वडनगर रेलवे स्टेशन पर आजे पण तेना पिता नी चा नी दुकान आवेली छे। तो वडाप्रधान नरेन्द्र मोदी जयरे आज जन्मदिवस है तरह मंतव्य न्यूज की टीम वडनगर खाते पहुंची है। चा व्यवसाय थी मांडी ने पीएम मोदी की जो सफर रही है तो खूबज रसप्रद रही है। मोदी पोताना पिता की जो चा की दुकान थी तेमा मदद करता था। अभ्यास पूर्ण कर्या बाद पिता की मदद करवा माटे आवी पहुंचता था। स्कूल में छूट्या बाद रेलवे स्टेशन पर आवी अने पिता ने मदद करता था। वडनगर रेलवे स्टेशन पर आजे पण तेना पिता की चा की दुकान जे छे ते छे। तो आंगे वधु विगते बात करवा माटे आपणी साथे जोड़ाई चुक्या छे संवाददाता विशाल। विशाल, आजे पीएम मोदी नो जन्मदिवस छे त्यारे तमे तेमना मादरे वतन पहोंच्या छो, ज्यां आजे पण तेमना पिताની ચાની દુકાન એ મોજુદ છે, જ્યાં પીએમ મોદી તેમના પિતાને મદદ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંના લોકોનું શું કહેવું છે પીએમ મોદીના આજના જન્મદિન પ્રસંગે? ભક્તિ, જે રીતે નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે અને ખાસ કરીને એક એવા વડાપ્રધાન કે જે ચાની કીટલી ચલાવતા હતા અને ત્યાંથી ધીરે ધીરે તે વડાપ્રધાન સુધીની સફર તેમણે સર કરી, તમામ લોકોને ક્યાંક ને ક્યાંક જિજ્ઞાસા હશે કે આ ચાની કીટલી કેવી હશે અને તે કેવી રીતે ચાની કીટલી ચલાવતા હતા। કેટલાક લોકોનું એવું કહેવું છે કે તે ચાની કીટલી નહોતા ચલાવતા, આ એક હંબકવા છે। ત્યારે અમને આજે અમે તમને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સીધા જ એ ચાની કીટલી બતાવીશું કે જે ચાની કીટલી પર તેઓ તેમના પિતા સાથે વ્યવસાય કરતા હતા। આ એ જ ચાની કીટલી છે જે વડનગર રેલવે સ્ટેશન પર આવેલી છે, જે વર્ષો પહેલા જ્યારે નરેન્દ્ર મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાનમાં આ ચાની કીટલી ચલાવવામાં આવતી હતી। મહત્વનું છે કે જે રીતે આપ જોઈ રહ્યા છો આ કીટલી, કે જે કીટલી પર તેમના પિતા એટલે કે દામોદર દાસ ચા નો વ્યવસાય કરતા હતા। આ દુકાનમાં જ તેઓ રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોને ચા વેચતા હતા। શરૂઆતના સમયમાં જ્યારે તેમના પિતા આ વ્યવસાય કરતા હતા ત્યારે એકલા જ કરતા હતા, નરેન્દ્ર મોદી ત્યારે ખૂબ જ નાના હતા એટલા માટે તે સ્કૂલમાં ભણવા જતા હતા। પરંતુ ધીરે ધીરે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પિતાને અગવડ પડે છે ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર તેમણે પોતે પણ રસ લેવાનું ચાલુ કર્યું। આપ દેખી રહ્યા છો આ દ્રશ્ય, કે દ્રશ્ય સ્પષ્ટ કરે છે કે જેમના પિતાને જ્યારે શરૂઆતમાં જ્યારે તકલીફ પડી, જ્યારે ગ્રાહકો રાહ નહોતા જોતા અને તરત જ જતા રહેતા હતા, તે દરમિયાનમાં નરેન્દ્ર મોદીને વિચાર આવ્યો કે સ્કૂલથી છૂટ્યા પછી તેમની પાસે ઘણો સમય હોય છે, તો આ સમયનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક તેમના પિતાને મદદ કરવામાં લગાવવામાં આવે અને એટલા માટે જ તેમણે ચાની કીટલી પર તેમના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું। તે પોતે સ્કૂલથી છૂટ્યા બાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને ચાનું વિતરણ કરતા, ચોકસાઈથી પૈસા લેતા અને ત્યારબાદ જ્યારે ધંધો બસ્તી કરીને જવાનું હોય ત્યારે વાસણ ધોઈ અને પછી પોતે ઘરે જતા અને અભ્યાસ કરતા। આ સમગ્ર ઘટનાક્રમ રેલવે સ્ટેશન પર આજે પણ મોજૂદ છે। કાલ્પનિક દ્રશ્યોમાં તે દર્શાવવામાં આવ્યું છે કે આ દ્રશ્યો જે છે બતાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી જ્યારે બાળપણમાં સ્કૂલમાં હતા તે દરમિયાનમાં કેવી રીતે ચાનો વ્યવસાય કરતા હતા અને આ એ જ કીટલી છે જે કીટલી પર તેઓ પોતાના પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા। એટલે સ્કૂલના સમયથી તે પોતે જ લાગણીશીલ હતા, હંમેશા મહેનત કરી અને કોઈકને મદદરૂપ થવાનો આશ્રય રાખતા હતા। બાળપણથી જ તેમના પિતા પાસેથી તેમને જે શીખ મળી તે શીખનો આજે તેમણે સમગ્ર દેશને લાભ આપ્યો છે, કારણ કે નાનપણથી જ વેપારમાં જોતરાયેલા નરેન્દ્ર મોદી આખરે ધીરે ધીરે જ્યારે સામે આવ્યા ત્યારે એક વડાપ્રધાન તરીકે તેમની છબી ખૂબ જ પ્રજ્વલિત થઈ અને તેમણે ઉજ્જવળ કારકિર્દી સમગ્ર દેશમાં આજે તે એક માનીતા અને લોકલાડીલા વડાપ્રધાન તરીકે જાણીતા છે। વિશ્વના ફલક પર ભારત દેશનું નામ તેમણે રોશન કર્યું છે, ત્યારે ભાજપના યુવા નેતા પાસેથી પણ આપણે જાણવાની કોશિશ કરીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે। શું નામ છે આપનું? મયુર પટેલ। મયુરભાઈ, જ્યારે આજે 71મો નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે, ખાસ કરીને કીટલીની જે સંસ્મરણો છે કે એક કીટલી પર ચા વેચતા વડાપ્રધાન કે જેમણે એક આટલી મોટી સફર તય કરી અને એક વિશ્વના ફલક પર એક નામાંકિત વડાપ્રધાન તરીકે તે જાણીતા થયા, શું કહેશો તેના બાબતે આજે શું કાર્યક્રમ છે? યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહેસાણા જિલ્લાનું ગૌરવ છે બેન, અને આજે જે વડનગર એમની જન્મભૂમિ છે, નરેન્દ્રભાઈ સાહેબ આ કીટલી જે રહી અહીંયા આગળ એમના પિતાજી જોડે મદદ કરતા હતા ચા વેચવાની અંદર ને આજે
એમને 71 વર્ષ થઈ ગયા. એ 71 વર્ષે આજે નરેન્દ્રભાઈ નાનપણથી લઈ અને છેક વડાપ્રધાન સુધી જે પહોંચ્યા એની બહુ સંઘર્ષ કથા અમે અહીંયા ગોઠવેલી છે પ્રદર્શનમાં. અને આજે એ નિમિત્તે બી અમે 71 વર્ષના બાબતે એમના અહીંયા ચાય પે ચર્ચા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વીજી સૂર્યા દક્ષિણ બેંગાલુરુથી જેઓ સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેજસ્વી સૂર્યા, એ આજે ચાય પે ચર્ચા અહીંયા કિટલી ઉપર જ કરવાના છે. અને મોદી સાહેબના લાંબા આયુષ્ય માટે અમે રામ ભગવાનની મહાઆરતી આજે અહીંયા મહાદેવના મંદિરે બી કરવાના છીએ અને જે બહુ જોરદાર આજનો કાર્યક્રમ છે મોદી સાહેબ વિશે. જોયું આપણે કે એક તરફ જ્યાં સમગ્ર વડનગરની અંદર ઉજવણીનો માહોલ છે ત્યારે વડનગર રેલવે સ્ટેશન પર પણ આજે એક ઉજવણી કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચાય પર ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવશે અને એટલા માટે અત્યારે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. આ એ જ કેટલી કે જ્યાં નરેન્દ્ર મોદીએ નાનપણમાં પોતાના પિતાને મદદ કરી અને તેમની સાથે તે જોડાયા. સાથે જ બીજી તરફ વાત કરીએ તો જે રીતે અત્યારે હાલમાં ચાય પર ચર્ચા થવાની છે, આપ જોઈ રહ્યા છો કે જે કુંડલીઓ ગોઠવવામાં આવી છે, કુંડલીઓમાં ચા પીવામાં આવશે અને લોકલાડીલા વડાપ્રધાનના જન્મ દિવસે ચાને કેમ ભૂલી શકાય અને એટલા માટે આજે ચાની ચુસ્કી માંડી અને તમામ ભાજપના નેતાઓ આજનો કાર્યક્રમ ઉજવશે અને નરેન્દ્ર મોદીના લાંબા આયુ માટેની પ્રાર્થના પણ કરશે. જી ભક્તિ. જી ચોક્કસ. તો સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તેમના માદરે વતન પહોંચી હતી અને રેલવે સ્ટેશન ઉપર જ્યાં બાળપણમાં નરેન્દ્ર મોદી પોતાના પિતાનો જે ચાનો વ્યવસાય હતો તેમાં મદદરૂપ કરતા હતા તે તમામ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. ત્યાંના સ્થાનિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદીજીના જન્મદિન પ્રસંગે સ્થાનિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ વડનગર રેલવે સ્ટેશન પહોંચી હતી અને જ્યાં ચાના વ્યવસાયથી માંડી અને પીએમ સુધીની જે સફર ખેડી છે તેના દ્રશ્યોને પણ ત્યાં અંકિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીના બાળપણથી લઈને પીએમ મોદી બનવા સુધીના જે તમામ ફોટો છે તે પણ ત્યાં રેલવે સ્ટેશન ઉપર લગાવવામાં આવ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે જન્મદિન છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ વડનગર પહોંચી હતી અને વડનગર ખાતે રેલવે સ્ટેશન ઉપર જ્યાં નરેન્દ્ર મોદીના પિતા જે ચારની કીટલી ચલાવતા હતા તે કીટલી ઉપર પહોંચી હતી અને આસપાસના વિસ્તારના જે પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમણે બાળ નરેન્દ્ર મોદીની વડનગર રેલવે સ્ટેશન સાથે જોડાયેલી અનેક યાદો જે છે તે ત્યાં તસવીર રૂપે અંકિત કરવામાં આવી છે તેને પણ વાગોળ્યો હતો. સાથોસાથ વડાપ્રધાન બાળપણથી લઈને અત્યાર સુધીનો જે સફર તેમણે ખેડ્યો છે તેની તસવીરોમાં તમામ વિગત જણાવવામાં આવી છે. વડાપ્રધાનનો જ્યારે આજે 71મો જન્મદિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ વડનગર પહોંચી હતી અને ચાના વ્યવસાયથી માંડીને પીએમ સુધીની મોદીની જે સફર છે તે આપને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કીટલીના દ્રશ્યો આપ જોઈ શકો છો અંદરના, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદી જે ચાની કીટલી ચડાવતા હતા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળાએથી આવ્યા બાદ વડાપ્રધાન મોદી તેમના પિતાને મદદરૂપ થવા માટે અહીં આવતા હતા અને ચા વેચવાનો વ્યવસાય પણ કરતા હતા. તો વડનગર રેલવે સ્ટેશન ઉપર આજે પણ તેના પિતાની ચાની કીટલી હયાત છે.